હવે સમાચારો વિસ્તારથી. વલસાડ શહેરમાં ટ્રાફિક સમસ્યા વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહી છે, જેને નાથવામાં પોલીસ વિભાગ સરેઆમ નિષ્ફળ નીવડી છે. આ સંદર્ભે શહેરના અગ્રણીઓ પણ શહેરના મુખ્ય માર્ગો ઉપર થતા આડેધડ પાર્કિંગ ઉપરાંત શહેરના ગેરકાયદેસર અને પાર્કિંગ વગરના ઉભા કરાયેલા બિલ્ડિંગોનો પ્રશ્ન આગળ ધરી રહ્યા છે. વલસાડ શહેરમાં છેલ્લા ઘણા વર્ષોથી પાર્કિંગનો મુદ્દો શહેરીજનો અને પોલીસ વિભાગ માટે માથાનો દુખાવો બની ગયો છે. શહેરમાં થતા આડેધડ પાર્કિંગ તેમજ શહેરના મુખ્ય ટર્મિનલ પોઈન્ટ ઉપર ઓટો રિક્ષા પાર્કિંગને લઈ વારંવાર ટ્રાફિક જામ થવાના દ્રશ્યો શહેરીજનો માટે સામાન્ય બની ગયા છે. ઉપરાંત શહેરના બાઈ આવાબાઈ સ્કૂલની પાસે ટાવર, એમજી રોડથી શાંતિ ભુવન તેમજ નાની ખત્રીવાડ વિસ્તારમાં બેંક તેમજ દુકાનમાં આવતા ગ્રાહકો પાર્કિંગના અભાવે પોતાનું વાહન રસ્તા ઉપર પાર્ક કરી જતા હોય છે. તેમજ નાની ખત્રીવાડ વિસ્તારનો માર્ગ ખૂબ જ સાંકડો છે અને એમાં બેંક તેમજ અન્ય દુકાનોમાં આવતા લોકો પોતાનું વાહન બેંક અને દુકાનની સામે જ ખડકી દેતા હોય છે અને આ માર્ગ ઉપર સવારથી સાંજ સુધી ભયંકર ટ્રાફિક રહે છે. આ કાયમી પ્રશ્ન છે, પરંતુ પોલીસ વિભાગ દ્વારા આ વિસ્તારમાં ક્યારેય પણ ટ્રાફિક પોલીસ નજરમાં આવતી નથી અને ભૂલેથી દેખાય પણ જાય તો ટ્રાફિક નિવારવાને બદલે ટ્રાફિક હવાલદારો રોડની બાજુએ ઉતરી આવતા જતા બાઇક ચાલકને રોકી માત્ર મેમો ફાડવાની કામગીરી કરતા નજરે પડે છે. બાકી ટ્રાફિક નિવારતા આ હવાલદારો પાસે સમય હોતો નથી અને ટ્રાફિક હવાલદારો શહેરમાં જ્યાં નજરમાં આવે ત્યાં માત્ર મેમો ફાડતા દેખાઈ રહ્યા છે. વલસાડ શહેરમાં શાળા છૂટવાના સમયે જ્યાં બાઈ આવાબાઈ હાઈસ્કૂલ તેમજ જમનાભાઈ હાઈસ્કૂલ અને અન્ય શાળાઓ નજીક મોટા પ્રમાણમાં ટ્રાફિકનો ભરાવો થઈ જાય છે અને કોઈ એક વાહનમાં આવી જાય તો ટ્રાફિક જામ થઈ જાય છે. પરંતુ આ સમયે પણ કોઈ ટ્રાફિક પોલીસ દેખાતું નથી અને આ અંગે શહેરીજનો જણાવે છે કે શહેરમાં મુખ્ય માર્ગો અને શાળા છૂટવાના સમયે ટ્રાફિક હવાલદારો ક્યાંય દેખાતા નથી. તો આ પોલીસ ક્યાં ગાયબ થઈ જાય છે જેવા અનેક પ્રશ્નો શહેરમાં ગાજી રહ્યા છે. આવા સંજોગોમાં ટ્રાફિક પોલીસે શહેરના ટ્રાફિકના નિયંત્રણ કરવું જોઈએ અને મેમા ફાડવાની કામગીરી બંધ કરવી જોઈએ એનું શહેરીજનો જણાવી રહ્યા છે. શહેરીજનો વધુમાં જણાવે છે કે એક તરફ શહેરમાં વસ્તી વધી રહી છે અને વાહનોની સંખ્યામાં પણ ખૂબ જ વધારો નોંધાયો છે અને શહેરના રસ્તા સાંકડા છે, પરંતુ પાલિકા દ્વારા શહેરના રસ્તાઓ પહોળા કરવાનું કોઈ આયોજન નથી અને બીજી તરફ પાલિકાના જવાબદારો શહેરના બિલ્ડરો પાસેથી ગાંધી છાપ લઈ આડેધડ બહુમાળી બિલ્ડિંગોના પ્લાન મંજૂર કરી દેતા હોય છે અને આ બિલ્ડિંગોની શોપિંગ સેન્ટરોમાં કોઈ પાર્કિંગની સુવિધા ઉપલબ્ધ ન કરી પાલિકાનું પાર્કિંગમાં બાંધકામ કરી દેતા હોય છે અને બિલ્ડિંગમાં આવતા તમામ લોકો પોતાનું વાહન ગમે ત્યાં પાર્ક કરવાની ફરજ પડી રહી છે. વલસાડમાં જે ટ્રાફિક સમસ્યા આકાર લઈ રહી છે એના મૂળમાં નગરપાલિકાના મુખ્ય જવાબદારો હોવાનું લોકો જણાવી રહ્યા છે અને શહેરમાં માથાનો દુખાવો બનેલી ટ્રાફિક સમસ્યાના મુદ્દે લોકો પોલીસ વિભાગના માથે પણ માછલા ધોઈ રહ્યા છે.